વાલા વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સિનિયર કેજી મેથ્સ બુક એકમાં આપણે પેજ નંબર 4 પર આજે આપણે વર્ક કરવાનું છે, જેમાં ખાસ CW વર્ગ કાર્ય, જેમાં આપણે આજે નીચે આપેલા ચિત્રોમાં જે ચિત્ર મોટું હોય એમાં રંગ પૂરવાનો છે. તો આજે પ્રવૃત્તિ છે નાનું અને મોટું એમને ઓળખવાનું છે. એટલે આજે આપણે જે ચિત્રો છે એમાં કયું ચિત્ર નાનું છે, કયું ચિત્ર મોટું છે એમની ઓળખ છે એ કરવાની છે. આ પ્રવૃત્તિ છે એમને આજે આપણે પૂર્ણ કરવાની છે. સાથે સાથે આ પ્રવૃત્તિ છે એમને કરતા પહેલા ખાસ આપણે સૂચના તરફ જઈશું. અને CW બુક વર્ક છે એ ખાસ બાળકના મમ્મીએ બાળકને હેલ્પ કરવાની રહેશે. ત્યારબાદ HW બુક વર્ક છે, એક HW પેજ વર્ક, જેમાં બાળકે જાતે જ વર્ક કરવાનું રહેશે. તો આજે CW પેજ વર્ક છે એમને આપણે ચાલુ કરતા પહેલા આપણે ખાસ તમે અહીંયા સૂચના જોઈ શકો છો. આપણે સૂચના છે એમનું ફરીથી એક રિવિઝન રિપીટ કરીશું. નીચે આપેલા ચિત્રોમાં જે ચિત્ર મોટું હોય તેમાં રંગ પૂરવાનો છે. તો આજે આ પ્રવૃત્તિને કમ્પ્લીટ કરવા માટે આપણે રંગ છે એમની જરૂર પડશે. તો તમે ગમતો તમારો જે કોઈ પણ કલર છે, મન ગમતો કલર, એમનો ઉપયોગ તમે કરી શકો છો ગમતા કલરનો. તો આજે કલર છે એ સ્કેચપેન કલરનો ઉપયોગ કરવાનો નથી. પેન્સિલ કલર અથવા તો મીણિયા કલર છે એમની મદદથી આ ચિત્ર છે એમાં રંગ પૂરવાના રહેશે. તો સૌ પ્રથમ તો આપણે આજે પ્રવૃત્તિ છે એમાં નાનું અને મોટું ચિત્ર છે, કયું ચિત્ર નાનું કયું ચિત્ર મોટું એમની ઓળખ કરવાની છે. એમની ઓળખ થયા બાદ જ આપણે રંગ છે એ પૂરીશું. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા તમને ચિત્ર અપાયેલું છે, મોટું ચિત્ર છે. તમે જોઈ શકો છો દેખાવે તમને મોટું લાગી રહ્યું છે, જ્યારે એમની બાજુનું ચિત્ર છે એમની બાજુમાં ઘણું બધું નાનું ચિત્ર તમને જોઈ શકો છો, નાનું ચિત્ર જોવા મળે છે. સાઈઝમાં નાનું છે જ્યારે આ બાજુ ચિત્ર અત્યારે પેન્સિલ જ્યાં રખાયેલી છે ચિત્ર મોટું છે. તો સૂચનામાં આપણે ફરીથી જોઈએ કે મોટું હોય એમાં આપણે રંગ પૂરવાનો છે. તો તમે અહીંયા ધારી શકો કે કયું ચિત્ર છે એ મોટું ચિત્ર હશે. તો આજે પેન્સિલ જેના ઉપર હું રાખી રહી છું એ ચિત્ર છે એ મોટું ચિત્ર છે. તો આપણે આ મોટું ચિત્ર છે એમાં આપણે રંગ છે, ગમતો રંગ છે એ પૂરવાનો છે, જેમાં તમે તમારો ગમતો રંગ પૂરી શકો છો. તો આજે મોટું ચિત્ર છે એમાં તમે જ્યારે રંગ પૂરો છો ત્યારે ખાસ બાળકે ચિત્રની બહાર કલર ન જાય એમની ખાસ કાળજી રાખવાની રહેશે. અને બ્લેક જે લાઇન્સ આપેલી છે ચિત્રમાં એમને ધ્યાનમાં લઈને જ કલર છે એ પૂરવાનો રહેશે. એકદમ વ્યવસ્થિત અને નિરાતે છે એ કલર છે એ બાળક છે એ પૂરશે. એમના મમ્મી એમને ગાઈડ કરશે, માર્ગદર્શન આપશે. ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો, નીચે આપેલ ચિત્રમાં જે ચિત્ર મોટું હોય એમાં રંગ પૂરવાનો છે. તો ઉપર જે રીતે સૂચના આપણે જે રીતે લાગુ પડેલી છે બસ એવી રીતે નીચેની પણ સૂચના એક જ સરખી છે, જેમાં આપણે ગાડીનું ચિત્ર તમે જોઈ શકો છો. તો તમે બે ચિત્રને જુઓ છો જેમાં મોટું ચિત્ર કયું છે એ આપણે શોધવાનું છે. તો મોટું ચિત્ર કે જે બાજુના ચિત્ર કરતાં કદમાં મોટું હોય એને આપણે મોટું ચિત્ર ગણાવતા હોઈએ છીએ. તો અહીંયા હું તમને મોટું ચિત્ર છે એના ઉપર પેન્સિલ રાખી અને ઓળખ કરાવું છું. આ જે ચિત્ર છે મોટું ચિત્ર છે, બાજુમાં છે એ મોટા ચિત્ર કરતાં સાઈઝમાં નાનું છે, એટલે આપણે એને નાના ચિત્ર તરીકે ગણાવશું. તો મોટું ચિત્ર છે એમાં પણ તમે તમારો ગમતો કલર છે એ પૂરી શકો છો. એકદમ કાળજીથી કલર છે એ પૂરવાનો રહેશે. કોઈ પણ કલર છે બાળકની મનપસંદગીનો કલર છે એ પૂરી શકે છે. તો આજે આપણી નાનું અને મોટું છે એમની ઓળખ કરવાની જે પ્રવૃત્તિ છે એ પૂરી થાય છે CW પેજ વર્ક. હવે સામે જે HW પેજ વર્ક છે
જેમાં પણ નાનું અને મોટું ચિત્ર છે એને ઓળખી અને મોટા ચિત્રમાં રંગ પૂરવાનો છે. સેમ CW પેજ જેવું જ HW વર્ક છે જે બાળકે પોતાની જાતે જ કમ્પ્લીટ કરવાનું રહેશે. હવે આપણે આગળ પેજ નંબર 6 છે એ ઓપન કરીશું. હવે પેજ નંબર 6 પર તમે જોઈ શકો છો કે નીચે આપેલા જે ચિત્રો છે આ પણ એક પ્રવૃત્તિ નાના અને મોટાની ઓળખ કરવાની છે. તો એમાં સૂચનામાં તમે જોઈ શકો છો કે નીચે આપેલ ચિત્રોમાં જે ચિત્ર નાનું હોય તેની સામે રોંગની નિશાની કરવાની છે, ચોકડી કરવાની છે. આપણે અગાઉ મોટા ચિત્રને ઓળખતા શીખેલા, હવે આપણે નાના ચિત્રને ઓળખવાનું છે અને રોંગની નિશાની કરવાની છે. તો મોટું જે ચિત્ર છે તમે જોઈ શકો છો કે બાળક તમને રમતું દેખાઈ રહ્યું છે, જેમાં જે ચિત્ર છે એ સૌપ્રથમ તમે જે પેન્સિલ જે અમારી રખાયેલી છે એ ચિત્ર છે એ મોટું દેખાઈ રહ્યું છે. એમની બાજુનું જે ચિત્ર છે એમના કરતાં સાઇઝમાં નાનું લાગે છે, કદમાં નાનું લાગે છે, નાનું દેખાય છે. તો આપણે નાના ચિત્ર પરની બાજુમાં જે બોક્સ આપેલું છે એમાં આપણે રોંગની નિશાની કરવાની છે. તો આપણે રોંગની નિશાની કરી દઈશું જેથી આપણે એક બોક્સ કમ્પ્લીટ કરેલું. હવે ફરી આપણને ચિત્ર બદલી રહ્યું છે અને સૂચના આપણે ફરીથી વાંચીશું, એનું વાંચન કરીશું. નીચે આપેલા ચિત્રોમાં જે ચિત્ર નાનું હોય તેની પાસે રંગની નિશાની કરવાની છે, ચોકડી કરવાની છે. હવે તમે અહીંયા એક એલિફન્ટનું ચિત્ર જોઈ રહ્યા છો, જેમાં સૌપ્રથમ જે ચિત્ર અપાયેલું છે એમની બાજુમાં તમે બાજુના ચિત્રમાં નજર ફેરવશો તો એ કદમાં મોટું લાગશે. હવે આપણે રોંગની નિશાની, ચોકડીની નિશાની નાના ચિત્ર ઉપર કરવાની છે. તો આપણે એ જે ચિત્ર અપાયેલું છે એમાં નાના ચિત્ર પર આપણે રોંગની નિશાની છે, ચોકડીની નિશાની બોક્સમાં બાજુમાં જે અપાયેલું છે એમાં આપણે ચોકડીની નિશાની કરીશું. ચિત્રો એકદમ ધ્યાનથી જોવાના છે. હવે આપણે લાસ્ટ જે બોક્સ અપાયેલું છે એ બોક્સમાં આપણે નજર ફેરવતા પહેલાં આપણે સૂચનાનું વાંચન કરીશું. તો નીચે આપેલા ચિત્રમાં જે ચિત્ર નાનું હોય એમની પાસે રોંગની નિશાની કરવાની છે, ચોકડી કરવાની છે. તો તમને અહીંયા સરસ મજાનું ડોરેમોનનું ચિત્ર છે એ અપાયેલું છે, જેમાં બે ડોરેમોનના ચિત્ર છે, જેમાં સૌ પ્રથમ જે તમને ચિત્ર આપેલું છે મારી પેન્સિલ હું રાખું છું, તમે જોઈ શકો છો, તમારી બુકમાં પણ તમે જોઈ શકો છો. જે ચિત્ર પર પેન્સિલ રખાયેલી છે એ ચિત્ર મોટું છે અને એમની બાજુનું ચિત્ર તમને ઘણું બધું નાનું દેખાઈ રહ્યું છે. તો આપણે સૂચના પ્રમાણે વર્ક કરવાનું છે, એટલે નાના ચિત્રની બાજુમાં જે બોક્સ અપાયેલું છે ત્યાં રોંગની નિશાની એટલે ચોકડી છે કરવાની છે. તો આજની જે આપણી આ પ્રવૃત્તિ છે જેમાં આપણે સૌપ્રથમ મોટા ચિત્રને આપણે ઓળખતા શીખેલા, ત્યારબાદ બીજી જે પ્રવૃત્તિ છે એમાં આપણે નાના ચિત્રને આપણે ઓળખતા શીખેલા. તો આપણું જે આજનું જે CW જે પેજ વર્ક છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ખાસ બાળકે છે એ HW જે વર્ક છે, ગૃહ કાર્ય, એ બાળકે જાતે કમ્પ્લીટ કરવાનું રહેશે, જેમાં નાના ચિત્રો છે એમની બાજુમાં બોક્સમાં ચોકડીની નિશાની કરવાની છે. સાથે બાળક છે એ બીજા પણ બુક્સમાં પણ ચિત્રો છે એ જોઈ શકે અને નાના મોટા ચિત્રો છે એમને ઓળખી શકશે આ પ્રવૃત્તિ બાદ. તો આશા રાખું છું કે આજની જે આપણી પ્રવૃત્તિ કરેલી એક્ટિવિટી કે નાનું અને મોટું છે એ કેવી રીતે ઓળખી શકાય છે, તો એકદમ તમે સરળતાથી એક્ટિવિટી આજની પ્રવૃત્તિ છે કરી શક્યા હશો એ આશા સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.